वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की। श्री हरि कृष्ण महाराज की। श्री घनश्याम महाराज की। कथा सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पूर छठू तरंग त्रीजू सुखपरमा भगवान श्रीहरि मुक्तानंद स्वामीना प्रश्ननो सुंदर जवाब आपे छे। श्रीहरि तिहासे चलत भये आये सो सुखपुर। श्रीहरि तिहासे चलत भये आये सो सुखपुर। रावत धाधल हरिजन हे सन्मुख आये दूर। आये परे चरण मही गद गद कंठ ही होय। श्री हरि की असवारी सब निज घर ले गए सोय। भगवान श्री हरि सुखपर नामनु गाम त्यां पधार्या। अमरेली जिल्लानो नानुं गाम छे त्यां महाराज पधार्या छे। हा बाबरा तालुकानो एक जेठ दादा दादा फर्या छे बधे बाबरा तालुकामां। त्यांना दरबार रावत धाधल तेमने समाचार मळ्या एटले घणे दूर सुधी सन्मुख गया। आवीने तेओ श्रीहरिना चरणमां नमी पड्या गदगद कंठ थई गया। सवारीए सहित श्रीहरिने पोताने घेर लई गया। એમણે એક સુંદર પલંગ બિછાવી દીધો તેના ઉપર શ્રીહરિ બિરાજમાન થયા। સંતો અને દરબારો આવીને બેઠા ત્યાં એક ઘણી અનુપમ સભા થઈ। રાવત ધાધલે વરણી પાસે સાકરનો શીરો અને ઉજળી પૂરી તેની સરસ મજાની રસોઈ કરાવી। દાદા હું ક્યારનો વિચારતો હતા ઉજળી પૂરી એટલે શું? ઓહો મને ખબર નહોતી દાદા મળ્યું જ નહીં બોલો। ઘણું આવું છે દાદા શ્રોતા કરતા વક્તા કરતા શ્રોતાને ખબર હોય। ઉજળી પૂરી એટલે ભાઈ મેંદાની પૂરી બધાને ખબર ના હોય જાણી લેજો। હા સાકરનો શીરો અને ઉજળી પૂરીની રસોઈ કરાવી। જ્યારે બધી રસોઈ તૈયાર થઈ ગઈ ત્યારે વરણી બોલાવવા આવ્યા। શ્રીહરિ તુરંત સભામાંથી ઉઠ્યા હાથમાં એક સુંદર રૂમાલ લીધો ચરણોમાં સોનેરી ચાખડી પહેરી શરીર ઉપર બધા વસ્ત્રો સોનેરી પહેર્યા હતા। જ્યાં રસોઈ બનાવી હતી તે સ્થાને આવ્યા ત્યાં ગરમ પાણીથી નાહ્યા શરીર લૂછીને મનમોહક રમણીય એક પિતાંબર પહેર્યું બીજું ઓઢી લીધું પછી સોનેરી બાજોટ ઉપર બેઠા અને વરણીએ ભોજનનો થાળ પીરસીને ધરાવ્યો। સત્સંગના જીવન પ્રાણ એવા ભગવાન શ્રીહરિ ભોજનના વખાણ કરતા કરતા જમવા લાગ્યા। ઘણી વાર આપણે કથામાં શ્રવણ કર્યું છે મહારાજનો એવો સ્વભાવ હતો કોઈક નાની એવી સેવા કરે એની પણ મહારાજ મોટી કદર કરતા। રસોઈના વખાણ મહારાજ એટલે નથી કરતા ભગવાનને ભોજનમાં આસક્તિ છે ભગવાન એટલા માટે કરે છે। નાના એવા ભક્તના નાના પ્રેમની પણ મહારાજ મોટી કદર કરે છે। પરમાણુન પરગુણા નિત્યમ નિજરદિ વિકસંત સંતિ સંતિ સંત કિયંત
પરગુણ પરમાણુ બીજાના ગુણ પરમાણુ જેવા હોય અને પરમાણુ જેવા પણ બીજાના સદગુણને બીજાની સેવાને પર્વત જેવી કરીને જુએ આ ભગવાન અને સંતોનો સદગુણ છે। દયા નેહ ભર પૂરિત નેના દયાનેહ ભર પૂરિત નેના પર ઉપકાર કરત દિન રેના પર ઉપકાર કરત દિન રેના નિજ ગુણ પર ગુણ અણુસમ ગિરી કરી જાને। બીજાનો ગુણ અણુ જેવો હોય તો પણ પર્વત જેવો કરીને જુએ અને પોતાનો ગુણ પર્વત જેવો હોય તો પણ એને નાનો કરીને જાણે। આ સંતોનો સ્વભાવ છે અને જગતનો સ્વભાવ કેવો છે? પોતાનો ગુણ થોડો એવો હોય અને એટલો મોટો કરીને બોલે, વખાણીને બતાવે અને બીજાનું ઘણું મોટું કાર્ય હોય તો પણ એને નાનું કરી નાખે। આપણે ઘણા બધા સ્તોત્રોમાં મહારાજના સદગુણનું આવું વર્ણન છે। અણુમપ્ય તુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા। દીનાનાથ ભટ્ટજીએ પણ સ્તોત્રમાં એ જ મહારાજને પ્રાર્થના કરી, હે પ્રભુ, તમે ભક્તના અણુ સરખા ગુણને પણ પર્વત જેવા કરીને જુઓ છો, પોતાના પર્વત જેવા ગુણને અણુ સમાન અને બીજાના અણુ સમાન ગુણને પર્વત સમાન। આ સંતોની દ્રષ્ટિ, આ ભગવાનની દ્રષ્ટિ। અને જગતની દ્રષ્ટિ કેવી? પોતાનો અણુ જેવડો ગુણ હોય એને પર્વત જેવડો કરીને બતાવે અને બીજા સંતો અને ભક્તોના પર્વત જેવા મોટા મોટા ગુણો હોય, સેવા કાર્યો હોય એને કેવા કરી નાખે? અણુ કરી નાખે। મહારાજ આવી રીતે વખાણ કરતા જાય, જમતા જાય, દૂધ ભાત અને સાકર લઈને પ્રેમથી જમતા રહ્યા। જમી રહ્યા ત્યારે બંને હાથ ધોયા, પછી મુખ ધોયું, હાથ લૂછીને મુખવાસ લીધો, થાળની પ્રસાદી રાવત દાધલને આપી, પછી સંતોને અને દરબારોને જમવા માટે બોલાવ્યા। સુખદાયક ઘનશ્યામ સ્વયં તેમને પીરસવા લાગ્યા। સંતોને દરબારો જ્યારે જમી રહ્યા ત્યારે શ્રીહરિએ તરત હાથ ધોયાલો। કરુણા રૂપી રસ ભર્યા શ્રીહરિ જઈને પલંગ ઉપર બેઠા, ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ આવીને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, સત્સંગમાં અડગ કેવી રીતે રહેવાય? ક્યારેક દેશકાળ વિષમ આવી પડે ત્યારે સત્સંગનો જોગ પણ રહે નહીં। કોઈ એવા દેશકાળ થઈ જાય કે તેમાં સત્સંગની સાથે વેર પણ બંધાઈ જાય છે। દેશકાલ કે જોગ કર લોભ હોત બલવાન, લોભ કર હોવત વેરયતે મતિ તેહિ હોવત આન। દેશ કાલ કે જોગ કર લોભ હોત બલવાન, લોભ કર હોવત વેરયતે મતિ તેહિ હોવત આન। પુત્ર કાટે સિર તાત કો, તાત કાટે સિર તેહિ, લોભ રીત વિપરીત હે પ્રીત કે સે રહે એહે। મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે, મહારાજ, દેશ કાલ કે જોગ કર વિપરીત, દેશ કાળ વગેરેનો સંગ થાય ત્યારે લોભ બળવાન થઈ જાય, માણસને પછી મારું મારું આ વિચાર ચાલુ થાય, મારું શું? લોભ વધે પછી શત્રુતા વધે અને તેને લીધે તેની બુદ્ધિ ફરી જાય। અને લોભની રીત તો અતિ ગજબની છે। કેવી છે? પુત્ર પિતાનું પણ માથું કાપી નાખે અને સગો બાપ હોય તો દીકરાનું માથું કાપી નાખે। પાપનો બાપ લોભ છે, લોભની બધી રીત વિપરીત છે। તો આવી સ્થિતિમાં પ્રેમ કેવી રીતે ટકે, સત્સંગ કેવી રીતે ટકે,
ભગવાન અને ભગવાનના સંતો ભક્તોમાં હેત કેવી રીતે રહે? મુક્તાનંદ સ્વામીએ સુંદર પ્રશ્ન પૂછ્યો છે. સત્સંગની માં આપણા આદિ ગુરુ ભગવાન શ્રીહરિના પણ ગુરુસ્થાને બિરાજમાન એવા મુક્તાનંદ સ્વામીને આપણે વંદન કરીએ. વચનામૃતમાં સ્વામીએ સૌથી વધારે પ્રશ્નો પૂછ્યા છે. એ પ્રશ્નો સ્વામીએ કોના માટે પૂછ્યા? આપણા જેવા જીવોને માટે પૂછ્યા. જે માં છે દીકરાને મારે, દીકરાને મારે માં અને રડે પછી માં, દીકરો ન રડે, દુઃખ માને થાય, દીકરાનું દુઃખ માં પોતામાંથી લઈ લે, એમ સત્સંગની માં એવા મુક્તાનંદ સ્વામીને થયું. આ જગતના જીવો કંઈ ભગવાન આગળ નિષ્કપટ નથી થવાના, ભગવાનની આગળ હૃદય ખોલી નથી શકવાના. નાના નાના પ્રશ્નો મુમુક્ષુને કામ લાગે એવા વચનામૃત ગ્રંથમાં સૌથી અધિક પ્રશ્ન પૂછનારા સંત એટલે મુક્તાનંદ સ્વામી. ભગવાન શ્રીહરિની સર્વ શ્રેષ્ઠ સેવા કરનારા સંત એટલે પણ મુક્તાનંદ સ્વામી. વચનામૃતમાં મહારાજે કેવા કેવા શબ્દો મુક્તાનંદ સ્વામી માટે વાપર્યા. આજે વાતો કરનારા એવી પણ વાતો કરે છે, જુઓ આ સ્વામીનો વચનામૃતમાં એક પણ પ્રશ્ન નથી. આપણે કેટલા બધા પ્રશ્નો પૂછ્યા. દુનિયાની દ્રષ્ટિને ક્યારેય પહોંચી શકાશે નહીં, સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ, સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ. દુનિયા શું કહેશે એનો વિચાર કરીને આ મોટામાં મોટો રોગ છે. ધેય સે વોટ ધેય સે લેટ ધેમ સે, દુનિયાને જે કેવું હોય તે કહેવા દો. આને આમ લાગે છે, આને તેમ લાગે છે, આને એમ લાગે છે, પેલાને એમ લાગે છે, એના કરતા મારા વાલાને કેમ લાગે છે, આટલું વિચારીએ તો ઘણું છે. દુનિયાનું વિચારવાનું છોડી દો, હાથીના પગમાં બધાના પગ આવી જાય. તમે મૂળમાં પાણી નાખો ને, એક એક પાંદડા સુધી, એક એક ડાળ સુધી, એક એક અંગ સુધી પાણી પહોંચી જાય છે, એમ બસ ભગવાનની આજ્ઞામાં રહેશું તો બધું જ આવી ગયું. મહારાજને મોટા પુરુષને આપણે રાખીશું તો બધું જ આવી ગયું. અને દુનિયાની આખી દુનિયાની મોહબત રાખીશું, બધાને સાચવા જશું તો ભગવાન પણ ગુમાવીશું, મોટા પુરુષનો રાજીપો પણ ગુમાવીશું, બધું જ જતું રહેશે. સ્વામીનો પ્રશ્ન વિચારવા જેવો છે. સત્સંગમાં અડગ કેવી રીતે રહેવાય? આસિત ભગત, કારણ કે માણસનું મન ચંચળ છે, સમય અને સંજોગ પણ ક્યારેક કેવા વિપરીત થાય કંઈ નક્કી છે નહીં. આજે સારો છે, સારા સંગમાં છે, સારા વાતાવરણમાં છે, સારી સ્થિતિમાં છે, સમય બદલે, સંગ બદલે, દેશકાળ બદલે, તો પણ એને વાંધો ન આવે, ભગવાનને ભગવાનના સંતમાંથી હેત તૂટે નહીં, એવું ક્યારે થાય? અને આ માણસનું તો કેવું છે, સંગ બદલે એટલે વિચાર બદલે, વિચાર બદલે એટલે જે સારા લાગતા હોય એ ખરાબ લાગે, ખરાબ લાગે એનો દ્રોહ કરે, દ્રોહ કરે એનું માથું પણ કાપવા તૈયાર થાય. સ્વામીએ બહુ સત્ય વાત કરી છે. આ પ્રશ્ન બહુ સમજવા જેવો છે. શ્રીજી મહારાજાનો જવાબ પણ અદ્ભુત આપે છે. એ પહેલા ગોપાળાનંદ સ્વામીની એક સરસ નાની વાત છે. સ્વામી એમ કહે, કુંભાર માટીનો કાચો પિંડો તૈયાર કરે ને, એને પણ ઘડો જ કહેવાય. અને એ ઘડો નિભાડામાં મૂકવામાં આવે, એને પકવવામાં આવે, એને ટકોરા મારવામાં આવે, ત્યારે પણ ઘડો જ કહેવાય. એ કાચો પિંડો છે તો પણ ઘડો, અને નિભાડામાં પાકી ગયો તો પણ ઘડો. નામ ભલે બંનેના એક છે, કહેવાય છે બંને ઘડા, દેખાય છે બંને ઘડા, પણ તેમ છતાં સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું કેટલું સુંદર ચિંતન. એ કાચી માટીનો કાચો ઘડો, એમાં પાણી રાખો તો ભરાશે નહીં, ઘડો તૂટી જશે, પાણી ટકશે નહીં. કારણ કે ઘડો કાચો છે, એ પરિપક્વ થાય,
નિભાડામાં પાકીને તૈયાર થાય ત્યારે જ એ ઘડામાં પાણી ટકે છે. એમ બે ભક્ત મંદિરમાં આવતા હોય, બંને સત્સંગ કરતા હોય, બંને સત્સંગી દેખાતા હોય, પણ એક સત્સંગી કેવો છે? કાચી માટીના ઘડા જેવો. એને જો ટકોરો વાગ્યો, એનું જો કોઈ જતન ન કર્યું, એનું જો કોઈ ધ્યાન ન રાખ્યું તો શું થાય? તૂટી જાય. અને એક કેવો છે? પાકેલા ઘડા જેવો. એને અગ્નિમાં નિભાડામાં નાખવામાં આવે, ટકોરા મારવામાં આવે અને બરાબર પાક્યો હોય, એમાં દાદા પાણી કેવું મીઠું થાય? માટીના ઘડામાં ભરેલું પાણી એની કિંમત હવે પાછી વધી રહી છે દાદા. અત્યારે હવે સમય એવો આવ્યો છે, લોકોને સમજાઈ ગયું કે ખરેખર જે માટીના ઘડામાં ભરીને પાણી પીવામાં આવતું હતું એમાં એક પ્રકારના નહીં, હજારો પ્રકારના ફાયદાઓ હતા. હમણાં તો મેં સાંભળ્યું અરબસ્તાનના મોટા રાજાઓ પણ એ લોકોએ પણ પાણી પીવાની આ નવી રીત, નવી એટલે જૂની રીત આપણી, નવી રીતે અપનાવી. કઈ? પાણીયારામાં ઘડા મૂકવાના માટીના, એમાં પાણી ભરવાનું, એ પાણી પીવાનું. લો, આવશે, અમેરિકામાં શરૂ થશે. જોજો ને તમે, આખો યુગ પાછો પહેલેથી શરૂ થવાનો છે. આ ભૌતિકતાએ આપણને શું આપ્યું છે? કેવળ દુઃખ, કેવળ ઉપાધિ, કેવળ ચિંતા, કેવળ ટેન્શન, એના સિવાય કશું નથી આપ્યું. ગોપાળાનંદ સ્વામી કેવી સરસ વાત કરે છે વચનામૃતમાં. શ્રીજી મહારાજે વાત કરી, દીવો સળગતો હોય, થોડો પ્રકાશ, થોડો પવન લાગે ને, ઝપાટો દીવો ઠરી જાય. મસાલ સળગતી હોય, ગમે એવો પવન લાગે ને, ઠરે નહીં, પણ પાણી પડે તો ઠરી જાય. દીવાનો પ્રકાશ એ પવનનો પણ સામનો કરી નથી શકતો, મસાલનો પ્રકાશ પવનનો સામનો કરી શકે, પાણીનો સામનો ન કરી શકે. વીજળીનો પ્રકાશ પવન અને પાણી બંનેનો સામનો કરી શકે, અને વળવાનળ અગ્નિ તો આખા દરિયાની અંદર બેઠો હોય, આખો દરિયો માથે છે, તોય પાણી એનું ઠારી ન શકે અગ્નિને. બસ એવી જ રીતે આપણા શાસ્ત્રોમાં સત્સંગની રીત પણ કેટલી આપણી મજબૂત છે ને, એ બહુ વિચારવા જેવું છે. ખ્રિસ્તી ધર્મના એક પાદરી એનું પ્રવચન હું વાંચતો હતો, સરસ એણે વાત કરી કે માણસે બે મિનિટ, ઓછામાં ઓછું બે મિનિટ આંખો બંધ કરી ઇન્ટ્રોસ્પેક્શન કરવું જોઈએ કે મારા મનમાં જે વિચારો આવે છે એ શું ખરેખર મારા વિચારો છે, ભગવાનના આપેલા વિચારો છે કે પછી શેતાનના આપેલા વિચારો છે. પોતે પોતાની જાત ઉપર વિચાર કરવો જોઈએ, પોતે પોતાની જાતને જોવી જોઈએ. વચનામૃતમાં મહારાજ એમ કહે, જોનારો બધાને જુએ છે, રૂપને જુએ, કુરૂપને જુએ, અવસ્થાને જુએ, બધું જ જુએ, જોનારો પોતે પોતાને નથી જોતો એ મૂરખમાં મૂરખ છે. બધા ધર્મનો આસાર છે. ખ્રિસ્તી ધર્મના પાદરી એમ કહે છે, ઇન્ટ્રોસ્પેક્શન કરો, આંખ બંધ કરીને, અંતરદ્રષ્ટિ કરીને વિચારો. મારામાં શેતાનના વિચારો તો નથી આવી ગયા ને, એટલી સુંદર એને છણાવટ કરી છે. મારામાં મારા વિચાર તો નથી ને, શેતાનના વિચાર કેવા હોય? જેમાં કોઈનું અહિત હોય, જેમાં કોઈનું અસત્ય હોય, જેમાં હિંસા હોય, જેમાં ક્રૂરતા, આ બધા શેતાનના વિચારો, આખું લિસ્ટ એને કર્યું છે. જેમાં અહંકાર હોય, જેમાં કામ ક્રોધાદિકનો દોષનો સંયોગ હોય, એવા બધા વિચાર એ આત્માના વિચારો છે, આત્મા રોગિષ્ઠ છે એટલે. અને જેમાં કેવળ દયા, સત્ય, પ્રેમ, કરુણા, હિત, મૈત્રી, આવા જે વિચારો છે આ કોના છે? આત્મામાં બેઠેલા પરમાત્માના વિચારો છે. આપણી અંદર એક સાથે આ ત્રણ પ્રવાહો ચાલી રહ્યા છે. આપણા શાસ્ત્રો શું કહે છે? માણસની અંદર ત્રણ ગુણ, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. શ્રીજી મહારાજ વચનામૃતમાં શું વાત કરી? તમોગુણને ટાળવા માટે રજોગુણ લેવો, રજોગુણને ટાળવા માટે સત્વગુણ લેવો, અને છેવટે સત્વગુણનો પણ ત્યાગ કરી ભગવાનની મૂર્તિમાં જોડાવું. લો, આપણે ક્યારેય વિચાર કર્યો? કથા સાંભળનારા ભક્તોને ક્યારેય આપણે વિચાર કર્યો? જૈન ધર્મ પ્રતિક્રમણમાં માને છે,
આપણે જે માનસી પૂજા કરીએ એમ પ્રતિક્રમણ કરીએ. પ્રતિક્રમણ એટલે આક્રમણ, એટલે બહારના શત્રુ ઉપર કરેલો હુમલો, અને પ્રતિક્રમણ એટલે અંદરના શત્રુ ઉપર કરેલો હુમલો, પોતાની અંદર બેઠેલા કામ ક્રોધ લોભ વગેરે શત્રુ ઉપર હુમલો કરવો, એને શું કહેવાય? પ્રતિક્રમણ. કેવી સરસ સ્વામીએ વાત કરી. મહારાજને પ્રશ્ન પૂછ્યો, મહારાજ બહુ સારો સત્સંગી હોય, મહારાજ સંતોમાં હેત અપાર હોય, વિષયના યોગ્ય કરીને, વિપરીત દેશકાળના યોગ્ય કરીને, ખરાબ સોબતને કારણે સત્સંગનો દ્વેષી બની જાય, અને દ્વેષ તો કેટલો ખરાબ છે. પિતા પુત્રનું માથું કાપે, પુત્ર પિતાનું માથું કાપે. તો મહારાજ સત્સંગમાં ગમે તેવી પરિસ્થિતિ ખરાબ થાય છતાં હેત તૂટે નહીં એનો ઉપાય બતાવો. ત્યારે મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન સાંભળીને શ્રીહરિએ તે વખતે સત્સંગ બાબતનો મનમાં વિચાર કર્યો. સ્વામી તમે સુંદર પ્રશ્ન પૂછ્યો છે. શ્રી રામચંદ્રના અવતારથી લઈ શ્રી કૃષ્ણના અવતાર સુધી જોઈને મનમાં નિર્ધાર કર્યો. આટલી લાંબી વિચારધારા કરીને પછી મહારાજે વાત કરી, આ જગતમાં સીતાજીના જેવા કોઈ અન્ય સત્સંગી નથી. તેમને શ્રી રામમાં અખંડ પ્રેમ હતો, તેવી રીતે શ્રી રામને પણ સીતામાં અનન્ય પ્રેમ હતો. વચનામૃત અંત્યનું 11મું સીતાજીની સમજણનું વચનામૃત શ્રીજી મહારાજે સીતાજીને ખૂબ બિરદાવ્યા છે, ખૂબ બિરદાવ્યા છે. મહારાજે એમ કહ્યું, ભક્તની સમજણ સીતાજીના જેવી હોવી જોઈએ. સીતાજી એટલે ઉત્તમ ભક્તનું પ્રતીક. ભગવાન રામે સગર્ભા હતા અને વનમાં મોકલી દીધા, રંચ માત્ર ભગવાન રામનો એને અભાવ ન આવ્યો. ધન્ય છે માતા સીતાને દાદા, ધરતીમાં સમાઈ ગયા પણ છતાં એને રામ પ્રભુનો અભાવ ન આવ્યો. પરીક્ષા તો જુઓ કેટલી આપી સીતાએ. એટલે તો ગુરુજી ઘણી વાર કહે છે, ઘણી વાર કથામાં આપણે સાંભળ્યું છે, આપણા અખંડ ભારતના પાત્રો માતા સીતા હોય, ભગવાન રામ હોય, લક્ષ્મણ કે ભરત હોય, ભાઈ હોય તો લક્ષ્મણ જેવો, પતિ હોય તો સીતા જેવો, પત્ની હોય તો સીતા જેવી, પતિ હોય તો રામ જેવા, આ બધા આદર્શ પાત્રો છે. જીવન કેવું હોય એ જીવવાની રીત આપણને શીખવાડે છે. એક તમારી પાસે નાનો ફોન છે ને, એ ફોનની સાથે એક પુસ્તક મેન્યુઅલ એને વાપરવા માટેનો આવે છે. એક નાનામાં નાના ડિવાઇસની સાથે કેમ વાપરવું એનું મેન્યુઅલ હોય છે. તો આપણું આટલું અમૂલ્ય જીવન, આ જીવનને વાપરવું કેવી રીતે એનું મેન્યુઅલ શું દાદા? આ પુસ્તક, આ શાસ્ત્ર. આ શાસ્ત્રો આપણને જીવન જીવવાની રીત શીખવાડે છે. તમે શીખો કે ન શીખો, મને તો રોજ આમાંથી નવી નવી રીતો મળે છે. સીતાજીની સમજણ મહારાજ વખાણે છે અને વાત કરે છે. શ્રી રામચંદ્રજીના પિતા મહારાજ દશરથ અત્યંત સમર્થ અને બુદ્ધિશાળી હતા. રાજનીતિમાં પણ તેમની બુદ્ધિ અતિ કુશાગ્ર હતી. તેમના પુત્ર સ્વયં ભગવાન થયા. દશરથ રાજાને પુત્રો ઉપર અપાર હેત હતું. રાજગાદી ઉપર કોને બેસાડવા તે અંગે વિચાર કર્યો. ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન એ ત્રણે કરતા રામચંદ્ર મોટા હતા. મહારાજ દશરથને 350 રાણી હતી. ઇતિહાસમાં આ ઘટના છે દાદા, સત્ય. 350 રાણી હતી અને એમાં કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા એ ત્રણ પટરાણી હતી, એટલે મુખ્ય રાણી હતી. અને એ ત્રણ રાણી બધી રાણીમાં અત્યંત પવિત્ર પણ હતી. લક્ષ્મણ અને શત્રુઘ્ન એ બે સુમિત્રાના પુત્ર હતા, કૈકેયીના પુત્ર ભરતજી હતા અને કૌશલ્યાના પુત્ર શ્રી રામચંદ્રજી હતા. દશરથના જે પુત્રો હતા તે સહુ રામચંદ્રજીના ઉપર હેત હતું, અને રાજાની જેટલી રાણીઓ હતી તે બધીને પણ શ્રી રામચંદ્રજીના ઉપર અતિશય પ્રેમ હતો. અયોધ્યાપુરીની સમગ્ર પ્રજાને પણ શ્રી રામચંદ્રજીના ઉપર ઘણો પ્રેમ હતો. શ્રી રામચંદ્રજીને રાજગાદી ઉપર બેસાડવામાં બધી પ્રજાને અત્યંત પ્રેમ હતો. એક જ દિવસમાં અગાઉ વિચાર કર્યો અને રામને રાજગાદીએ બેસાડવાનો નિર્ધાર કર્યો તે અંગે રાણી માત્ર એકમત હતી. કોઈના મનમાં ભેદભાવ ન હતો. એક દિવસમાં નક્કી થઈ ગયું.
નિર્ણય લેવાઈ ગયો, આવતીકાલે સવારે રાજા રામ બનશે, રામનો રાજ્યાભિષેક થવાનો, અયોધ્યામાં આનંદ આનંદ છવાયો છે. પરંતુ રાણીવાસમાં મંથરા નામની એક દાસી હતી, તે અત્યંત દુષ્ટ મનવાળી હતી, અવિવેકી હતી, મૂઢમતી હતી. વિચાર તો કરો, અયોધ્યા જેવી નગરીમાં મંથરા જેવી દુષ્ટ સ્ત્રી હતી, તો એની સામે લંકા જેવી દુષ્ટ નગરીમાં વિભીષણ જેવા પવિત્ર ભક્ત હતા. દાદા, અયોધ્યામાં મંથરા અને લંકામાં વિભીષણ, આશ્ચર્ય ન કહેવાય? આનો અર્થ એટલો જ થાય, ક્યારેય પણ કોઈક માણસને આપણે મૂલવીએ એના પહેલા આપણે હજાર વાર વિચાર કરવો જોઈએ. માણસ જ્યારે બીજાનો તોલ અને માપ કાઢતા શીખી ગયો ને, ત્યારે પોતાનું ભૂલી ગયો. લગભગ માણસ બીજાને માપવા જ ફરતો એવું લાગે, વિચાર્યા વિના. ક્યારેક ક્યારેક આવું પણ બને છે, લંકા જેવી નગરી હોય અને લંકાની અંદર વિભીષણ બેઠો હોય, તો ક્યારેક અયોધ્યા જેવી નગરી હોય ત્યાં પણ મંથરા બેઠી હોય. ક્યારેક આપણે જેને સારું માનીએ છીએ એની અંદર ઘણું ખરાબ તત્વ હોય, અને ક્યારેક જેને ખરાબ જાણીએ છીએ એમાં પણ કંઈક સારું તત્વ હોય. માટે હંમેશા વિચારીને નિર્ણય કરવો જોઈએ, આપણા દરેક શાસ્ત્રનો મત છે. વિચાર્યા વિના જે નિર્ણય કરે છે એને દુઃખ, દુઃખ અને દુઃખ. આ મંથરા દુષ્ટ હતી, એકાંતમાં જઈ કઈ કઈને મળી અને તેની સદબુદ્ધિ ફેરવી નાખી. મંથરાએ ઘણું હેત દેખાડ્યું, કૈકેયીને કહ્યું, રામચંદ્ર જો રાજા બનશે તેમાં તમારે ઘણું દુઃખ સહન કરવું પડશે. આમ તો રામાયણની કથા તમે વિસ્તારથી જાણો છો. શરૂઆતમાં મંથરાએ જ્યારે કૈકેયીને ભગવાન રામ વિશે જેવી તેવી વાતો શરૂ કરીને, એકવાર તો કૈકેયી ખીજાઈ ગઈ છે દાદા, ખબર છે ને તમને, એકવાર ગુસ્સામાં આવી ગયા છે. માં કૈકેયી લાફો પણ મારી દીધો છે, પણ મૂળ જાતની મંથરા હતી ને, એ તો કપટ બુદ્ધિથી આવી છે ને, તૈયાર થઈને. રડતા રડતા બોલી કે બા, હું મારું નથી રડતી, હું તમારું રડું છું, યાદ રાખજો, તમારે રડવાનો વારો આવશે. દુષ્ટ સ્ત્રીનો સ્પર્શ થયો, એના ઉપર દયા આવી, એના કારણે એમાં હેત થયું, એની વાત મનાણી, તારી વાત સાચી લાગે છે. શું કહ્યું? રામચંદ્ર જો ગાદી ઉપર બેસશે તો તમારી સ્થિતિ દાસી જેવી થશે અને દુઃખ આવશે, તેનો કોઈ પાર નહીં રહે. જે રાજગાદીએ બેસે ને તે કોઈના મિત્ર રહેતા નથી. તમે ભલે માનો છો કે રામ બહુ દયાળુ છે, એ આજે ગાદી પર બેઠા પછી નહીં, અત્યારે જે હેત ઉપજાવે છે ને એ જ પછી પાછળથી દુઃખ ઉત્પન્ન કરશે. મહારાજ દશરથે તમને બે વરદાન આપવાના કહ્યા છે, આજ ખરેખરો અવસર આવ્યો છે તો તે બંને વરદાન માગી લો. તેમાં પહેલું વરદાન એ માગજો કે રામચંદ્ર 14 વર્ષ સુધી વનમાં જાય, અને બીજું વરદાન એ માગજો તમારા પુત્ર ભરત 14 વર્ષ સુધી રાજગાદીએ બેસે. મહારાજ દશરથ તમારા વાગબંધનમાં આવ્યા છે એટલે તેઓ ના પાડવાના જ નથી, તમે માગી લો. મંથરાએ કઈ કઈ ઉપર કેવો કબજો જમાવ્યો જુઓ. રામાયણ એમ કહે છે કે માં કૌશલ્યાને રામ ઉપર જેટલો પ્રેમ હતો એના કરતાં પણ વિશેષ પ્રેમ માં કૈકેયીને રામ ઉપર હતો. અને જ્યારે નિર્ણય લેવાયો છે ને, ત્યારે ભરત તો મામાના ઘર ગયા છે, ખબર છે ને, ભરત તો હાજર પણ નથી. મહારાજા દશરથે ખાલી એક વિચાર પ્રસ્તાવ મૂક્યો અને આખા અયોધ્યાએ એક જ સૂરમાં એ પ્રસ્તાવ ઉપાડી લીધો કે મહારાજા, તમારી જો ઈચ્છા હોય તો આ ગાદી માટે રામ જેવું સુપાત્ર બીજું કોણ હોઈ શકે, બેસાડી દો રામને, કરી દો રાજ્યાભિષેક, થઈ ગયો જય જયકાર, રામ રાજ્ય કોને ન ગમે. પણ મંથરા બેઠી હતી ને. દરેક સમાજમાં, દરેક કુટુંબમાં એકાદા મંથરા જેવું તત્વ હોય છે ને, જેણે કુટુંબોને, અયોધ્યાને ખલાસ કરી નાખી. દાદા, અયોધ્યાનું વર્ણન આપણા શાસ્ત્રોમાં છે. ભારત દેશની રાજધાની હતી, ભવ્ય ભારતનો ઇતિહાસ ત્યાં પડ્યો હતો,
ઇક્ષ્વાકુ વંશના રાજાઓ એનું પાત નગર હતું, એનું સાકેત શાસ્ત્રમાં નામ છે, સાકેતનું વર્ણન તમે વાંચો, આજે પણ અયોધ્યા કેટલું સમૃદ્ધ છે. પણ અયોધ્યાની અંદર એક પાત્ર એવું થયું, મંથરા, આખી અયોધ્યાને એને ખલાસ કરી નાખી, રડતી કરી નાખી, રઝળતી કરી નાખી. જુઓ શું બન્યું. પછી દશરથ મહારાજા કઈ કઈને મળવા માટે તેના ખંડમાં ગયા. રાજા દશરથ સંધ્યા સમયે કામવશ બન્યા છે. રાજાને ત્રણ રાણીમાં વિશેષ પ્રેમ કઈ કઈ ઉપર હતો, વિશેષ રૂપ એની પાસે હતું, એના રૂપમાં બંધાયા હતા. સંધ્યા સમયે ભગવાનની ભક્તિ કરવી જોઈએ એની જગ્યાએ રાજા રામને ભૂલી કામને વશ બન્યા. શાસ્ત્રો કહે છે ભગવાનનો બાપ હતો, પણ સંધ્યાના સમયે ભગવાનને છોડી રામને છોડી કામાધીન થયા. તપાસ કરી કઈ કઈ ક્યાં છે, ખબર પડી એ તો કોપ ભુવનમાં જઈને બેઠી છે. એક રડવા માટેની અલગ જગ્યા હતી, કોઈને ઉદાસ થવું હોય તો ત્યાં જતું રહેવાનું, દાદા એવો સ્પેશિયલ પ્રકાર હતો. દશરથને ખબર પડી ગઈ તોય પાછળ પાછળ ત્યાં પહોંચ્યા, બાકી એક દિવસ ન ગયા હોત તો નિર્વિઘ્ન રીતે રામ ગાદી પર બેસી ગયા હોત. ત્યાં પહોંચ્યા, એને મનાવવા લાગ્યા, એને રાજી કરવા લાગ્યા. અને ત્યારે કઈ કહીએ ઉદાસ થઈને કહ્યું, મહારાજ દશરથ પૂછવા લાગ્યા, કયા દુઃખથી તમે અત્યંત ઉદાસ છો? ત્યારે કઈ કહી તે સમયે તત્કાળ કહ્યું, તમે મને બે વરદાન આપ્યા છે અને મેં કહ્યું છે વખત આવશે ત્યારે માગીશ. તમે મને વરદાન આપ્યું છે, ગમે ત્યારે તારે જરૂર પડે ત્યારે વરદાન માગજે, હું આપીશ. આજ મને ઘણું કષ્ટ થાય છે તો તે કષ્ટમાં આપ મને સહાય કરો અને મારા જે બે બાકી વરદાન છે બંને મને આપો. ત્યારે દશરથે કહ્યું, દાદા બહુ સરસ કોઈએ એક નાની વાત લખી, શબ્દ બે છે, એક મજબૂર અને એક મજબૂત. બંને શબ્દને સમજવા જેવા છે, મજબૂર અને મજબૂત. સ્વાર્થી માણસની સોબત કરશો તો સમય આવે તમને મજબૂર બનાવશે, સ્વાર્થી માણસની સોબત કરશો તો સમય આવશે ને ત્યારે તમને મજબૂર બનાવશે, તમારો એવો ભયંકર દુરુપયોગ કરશે, સાચો કે ખોટો કોઈ પણ રીતનો. સ્વાર્થી માણસ સમય આવે તમને એવો મજબૂર બનાવી દેશે, એવો લાચાર બનાવી દેશે, તમે એકેય બાજુ ના નહીં રહો. અને સાચા માણસની સોબત કરશો તો સમય આવશે ત્યારે તમને એવો મજબૂત બનાવી દેશે કે તમે જિંદગીમાં ક્યારેય પણ કોઈની સામે ઝૂકો નહીં, આવો મજબૂત બનાવશે. સાચા માણસની સોબત કરશો તો તમને મજબૂત બનાવશે અને સ્વાર્થી માણસની સોબત કરશો સમય આવે ત્યારે તમને મજબૂર બનાવશે. દશરથ જેવા મહારાજા છે, પણ આજે કઈ કઈ સ્વાર્થમાં ડૂબી છે, સ્વાર્થી કઈ કઈની સોબત કરી, એમાં સ્નેહ કર્યો, એમાં હેત કર્યો, એની વાત માની, દશરથને લાચાર બનાવી દીધા. વરદાનથી બંધાયા હતા. રઘુકુલની તો રીતિ હતી, રઘુકુલ રીતે સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. રઘુકુલની રીતિ હતી, એકવાર વચન આપ્યું પછી પ્રાણ જાય પણ વચન એનું ન જાય. દશરથ બંધાયા છે, બોલ રાણી શું માગું, શું જોઈએ છે તારે? દશરથે કહ્યું, જે માગો તે આપીશ, મારું વચન હું ખોટું નહીં થવા દઉં. તમે મને ખરે સમયે બે વાર મદદ કરી છે એટલે હું જરૂરથી બે વરદાન આપીશ. ત્યારે અત્યંત કુટિલ સ્વભાવની નારી કઈ કઈ દશરથ મહારાજ આગળ બોલી, પહેલું વરદાન એ આપો, રામને 14 વર્ષ સુધી વનવાસ આપો. સાંભળતાની સાથે દશરથ શું કેવું શું ન કેવું વિચારે છે. ત્યાં તો બીજું વરદાન, મારો પુત્ર ભરત રાજગાદી ઉપર બેસે. કઈક એના વચન સાંભળી દશરથ તો ત્યાંને ત્યાં મૂર્છિત થઈ ગયા, શરીરનું ભાન પણ રહ્યું નહીં, તેમની એવી હાલત થઈ કે તેઓ એક શબ્દ બોલી શક્યા નહીં. હાહાકાર મચી ગયો, દશરથ દેખાયા નહીં, આખી અયોધ્યા સ્મશાન થઈ ગઈ. ક્યાં ગયા મહારાજા, ક્યાં ગયા મહારાજા, બધા શોધતા શોધતા કોપ ભવન સુધી પહોંચ્યા. દશરથની દુર્દશા જોઈ માં કૌશલ્યા, ભગવાન રામ બધા દુઃખી થઈ ગયા. શું છે આ, શું છે આની પાછળનું રાજ્ય? ખબર પડી ભગવાન રામ વિવેકી છે, સમજુ છે. તે જ સમયે ત્યાં ભગવાન રામચંદ્રજી આવી પહોંચ્યા.
મહારાજ દશરથની મૂર્છાનું કારણ રામ સમજી ગયા. જોયું, સમજુ દીકરો છે ને. સામેથી ભગવાન રામચંદ્રજીએ કહ્યું, પિતાજી ચિંતા શા માટે કરો છો? તમારી ને મારી માં કઈ કઈની ઈચ્છા હશે તો આજ્ઞા મુજબ હું વનમાં જઈશ. જુઓ તો ખરા, અને ભરત તો ત્યારે મોસાળમાં મામાના ઘર હતા. 14 વર્ષ વનવાસ કરવા માટે શ્રી રામે મનમાં નક્કી કરી લીધું, અને સીતાએ જ્યારે જાણ્યું ત્યારે સીતા સાથે જવા માટે તૈયાર થયા. અત્યંત નિપુણ લક્ષ્મણ પણ શ્રી રામની સાથે જવા તૈયાર થયા. રામચંદ્રજી વનમાં ગયા આવી વાત સાંભળીને પિતા દશરથે પોતાના પ્રાણ છોડી દીધા, કારણ કે તેમને અચાનક અતિશય દુઃખ આવી પડ્યું. ભગવાન શ્રીહરિ મુક્તાનંદ સ્વામીના પ્રશ્નનો જવાબ આપે છે, કૈકેયીને કૌશલ્યા જેટલું અથવા એના કરતા વધારે રામ ઉપર હેત હતું, પણ કૈકેયીનું હેત સોબત ખરાબ થઈ, દેશકાળ વિપરીત થયા, સંગ ખરાબ થયો, વિપરીતનો થયો, તો પરિણામ જે રામને ચાહતી હતી એ રામને એને વનવાસ દીધો. પોતાના પ્રાણ કરતા વિશેષ પ્યારા પતિ દશરથ પતિવ્રતાનારી હતી, દશરથનું મૃત્યુ થયું, છતાં કૈકેયીના મનમાં રંચ માત્ર ફેર ન પડ્યો. દશરથના મોતનું કારણ કૈકેયી બની, રામના વનવાસનું કારણ બોલો કૈકેયી બની. આખી જિંદગી ભરત કૈકેયીને માં કહીને બોલાવતા નથી, ખબર છે ને. સગા દીકરાએ માં સાથેનો નાતો તોડી નાખ્યો, એનું કારણ પણ કોણ બની? કૈકેયી બની. મહારાજ એમ કહે છે, ગમે તેવો સારો જીવ હોય પણ જો ખરાબ જીવની સોબત કરે ને, તો ખરાબ જીવની સોબત એ કરીને એના હૃદયમાં સ્વાર્થ જાગે છે, લાલચ જાગે છે, અને લાલચ તો બહુ ખરાબ છે. લાલચ એટલે લોભ. લોભી તો પાપનો બાપ છે, પછી કયું પાપ એ નહીં કરે? પિતા હશે તો સગા દીકરાને મારી નાખશે, એ નિર્દય બની જશે, દીકરા પ્રત્યેની હેત મમતા બધું ખલાસ થઈ જશે. દીકરો હશે તો બાપને મારી નાખશે. કેમ? બધા પાપનું કારણ કોણ છે? લોભ. લોભ એટલે લાલચ. લાલચ ક્યાંથી આવે છે દાદા? ખરાબ માણસોની સોબતથી. અને એવી જ રીતે બળદેવજી અને ભગવાન કૃષ્ણ બંને એક પિતાના પુત્ર હતા, સગા ભાઈ હતા, મહાન સમર્થ હતા, તો પણ સ્યમંતક મણીની બાબતમાં પરસ્પર વેર થયું. ભાગવતની કથા છે, તમે જાણો છો. રાજાને ત્યાં જન્મેલા હતા એને ક્યાં સમૃદ્ધિની ખોટ હતી? સત્તા અને સંપત્તિ આ બે વસ્તુ એવી છે ને, ઇતિહાસમાં અત્યાર સુધીમાં જાજામાં જાજા માણસોની કતલ કા સત્તા માટે અને કા સંપત્તિ માટે જ થઈ છે. સત્તા, સ્ત્રી અને સંપત્તિ, આખી દુનિયા આની માટે ડૂબી ગઈ છે. શિક્ષાપત્રીમાં એટલા માટે મહારાજે આજ્ઞા કરી કે અમારા આશ્રિતોએ રાજ્યના લોભે કરીને પણ, સત્તાને માટે પણ ક્યારેય પણ કોઈ જીવની હત્યા ન કરવી. એના જેવું કોઈ પાપ નથી. આજે ભારતની અંદર વારંવાર દાખલાઓ સાંભળીએ છીએ. ચેલાઓ હોય, ગુરુ વૃદ્ધ થાય, ચેલાઓમાં ઝઘડા થાય ગાદી માટેના, અને ચેલાઓ રાત્રે ઊભા થાય અને ગુરુને કુહાડાથી મારીને ટુકડા કરી નાખે. આવી ઘટનાઓ ઘટે છે. ગ્રહસ્થમાં તો ઘટે છે, ત્યાગીમાં, મોટા મહંતોમાં, મોટા મઠાધીશોમાં. એમ કહી શકાય ભારતની અંદર અઠવાડિયામાં કે 15 દિવસમાં એકાદ મોટા મહંતની હત્યાઓ થાય છે. શા માટે દાદા? કયું કારણ છે આની પાછળ? સત્તા અને સંપત્તિ. અને ભગવાન સ્વામિનારાયણે મોટામાં મોટું કાર્ય કર્યું, એ અદ્ભુત કાર્ય, પોતાના સાધુને નિરોગી રાખવા માટે. પોતાના સાધુને નિરોગી રાખવાને માટે શ્રીજી મહારાજે સાધુને સ્ત્રી અને સંપત્તિ બેથી દૂર કરી દીધા. મંદિરનો બધો વ્યવહાર સાધુની આજ્ઞા પ્રમાણે થાય, પણ સાધુ કરે નહીં, કરનાર બીજો કોઈ હોય, કરનાર કોઈ હરિભક્ત હોય. આપણા મંદિરની વ્યવસ્થા પણ તમે જુઓ, પૂજ્યપાદ ગુરુજીની રીત, જે શ્રીજી મહારાજની પ્રવર્તાવેલી એ જ રીત છે આપણી બધી જગ્યાએ, અને એના જ પરિણામે આપણે તંદુરસ્ત છીએ. તમારું ને મારું સુખ મહારાજની આજ્ઞામાં છે.
જેટલી આપણે આજ્ઞા પાળીએ છીએ એટલું સુખ છે, જેટલી આપણે આજ્ઞા લોપીએ છીએ એટલું દુઃખ છે. વચનામૃતનું સીધું ગણિત છે. હું તમને વારંવાર કહું છું, કોઈ ગમે તે પ્રકારની વાત તમારી પાસે કરે, વાતના કરનારા જાજા હોય, કરનારા દરેક માણસની બુદ્ધિ પણ જુદી જુદી હોય, એ જુદી જુદી વાતનો મર્મ અને અર્થ પણ પાછો જુદો જુદો થતો હોય, એ આપણી બુદ્ધિમાં બેસે એવું ન હોય, એ બધું બંધ કરી બે જ વસ્તુ રાખીએ. એક, ન સમજાય તો વચનામૃતમાંથી શોધીએ, વચનામૃતમાં જ ના સમજાય તો ગુરુજી કે સંતોને પૂછી લઈએ. હું તમને વારંવાર કથામાં કહું છું, તમારા જીવનમાં કોઈ પણ બાબત હોય એકવાર ગુરુજીને પૂછો, સંતોને પૂછો, ગુરુજીને સંતોની આજ્ઞા લઈને કાર્ય કરો, સુખમાં અને દુઃખમાં સાથે રાખો. તમારે કંઈક સેવા કરવી છે તો પણ આપણા શાસ્ત્રોમાં વિવેક છે, સેવા કરવી છે આપણે સંતોની આજ્ઞા લઈએ, ગુરુજીને એકવાર પૂછી લઈએ, એમની રુચિ અને આજ્ઞા લઈને સેવા કરીએ. સુખ આજ્ઞા પાળવામાં છે દાદા. કેમાં છે? આજ્ઞા પાળવામાં. વચનામૃતમાં મહારાજે પ્રથમનું 34મું વચનામૃત, મહારાજના થોડા શબ્દો જો વાંચું, શ્રીજી મહારાજે કેવી વાત કરી. ભગવાન છે ભગવાન રામ, એના પિતાને દુઃખ આવ્યું, એની માતાને દુઃખ આવ્યું, એના પરિવારમાં દુઃખ આવ્યું, કેટલું મોટું દુઃખ. ભગવાન કૃષ્ણ છે, એના દીકરાઓ કપાઈ મર્યા, ભાઈમાં ઝઘડાઓ થયા, કારણ શું? આ સંસાર દુઃખરૂપ છે, આ સંસાર તમને દુઃખ જ આપવાનો છે, તમે એટલા જ સુખી થશો જેટલી મહારાજની આજ્ઞા પાળશો. પ્રથમનું વચનામૃત 34મું મહારાજની અમૃતવાણી, થોડા શબ્દો વાંચું છું, સાંભળો. પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડો અવળો ડોલે છે ત્યારે ક્લેશને પામે છે. અને જો હવે આ વાત બધા સાંભળજો, યાદ રાખજો, જીવનમાં પાક્કી કરવા જેવી છે. અને જો વચનને વિશે રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે. કેટલું સુખ મળે દાદા? જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે. અને જેટલું ભગવાનનું વચન લોપે છે તેટલો તેને ક્લેશ થાય છે. જેટલું જે ભગવાનનું વચન લોપે છે તેટલો તેને ક્લેશ થાય છે. માટે ત્યાગીને જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું, અને ગ્રહસ્થને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગ્રહસ્થને રહેવું, તેમાં જેટલો ફેર પડે છે તેટલો ક્લેશ થાય છે, તેટલું દુઃખ આવે છે. સુખ આજ્ઞા પાળવામાં છે, નથી સંપત્તિમાં, નથી સત્તામાં, નથી માનમાં, નથી મોટાઈમાં. મન મેળે કરો તો સેવામાંય નથી, મન મેળે કરો તો ભજનમાંય નથી. મન મેળે નહીં. આપણે ત્યાં તમારે કંઈ નિયમ લેવું છે, ચાંદ્રાયણ કે ધારણા પારણા કરવા છે, તો પણ સત્સંગી જીવનમાં પણ વિધિ બતાવ્યો. મોટા સંતોની આજ્ઞા લઈએ, મોટા સંતોની રુચિ અને આજ્ઞા જાણી એ પ્રમાણે તપ અને જપ કરે એનું ફળ વિશેષ છે. સેવા કરવી છે તો પણ એકવાર આજ્ઞા લઈને રુચિ જાણીને પછી સેવા કરીએ એમાં વિશેષ રાજીપો છે. મન મેળે કરેલું ભજન, મન મેળે કરેલી સેવા, પોતાનો અહંકાર પોષવાનું જ એક સાધન છે, પોતાના સ્વભાવ વધારવાનું જ એક સાધન છે, એટલે એનાથી સુખ નથી મળતું. આ સત્સંગના બે શ્રેષ્ઠ સાધન છે, આ બેને જ કેળવવા જોઈએ. કયા બે સાધન? એક આજ્ઞા અને બીજું ઉપાસના. ખબરદાર થઈને હંમેશા સાવધાન રહીએ મહારાજની કેટલી આજ્ઞા પાળીએ છીએ, અને મન કર્મ વચને કરીને ગાંઠ બાંધી લઈએ, કઈ સર્વોપરી તો મારો એક મહારાજ છે. ભગવાનના ઘરમાં પણ દુઃખ આટલું મોટું આવ્યું, એનું કારણ છે લોભ. મહારાજના સમયમાં ઘણી બધી ઘટનાઓ છે. ઈડર પાસે સુબેર નામનું ગામ હતું, ત્યાં એક બ્રહ્મચારી હરિભક્તો પાસે માગી માગી, ગ્રહસ્થો પાસે ફરી ફરી પૈસા ભેગા કરે, ખાનગીમાં મૂકી રાખે,
પણ સાધુ ક્યાં મૂકે? મૂકે તો પકડાઈ જાય. બ્રહ્મચારી હતા, ભગવાનની સેવા કરનારા હતા, ભગવાનની જોડે બાથ ભરીને રહેનારા હતા. 200 રૂપિયા ભેગા કર્યા. ગામમાં એક ગોવિંદરામ નામનો સત્સંગી, એને ખાનગીમાં પૈસા આપી રાખેલા, કોઈને કહેવાનું નહીં એ પ્રમાણે. રોજ પૈસા યાદ કરે અને એમ પૈસા સંભાળતા એ બ્રહ્મચારી મૃત્યુ પામ્યા. મૃત્યુ પામ્યા પછી ગોવિંદરામને ત્યાં દીકરા તરીકે જન્મ્યા. બહુ સ્થિતિવાળા બ્રહ્મચારી હતા, બહુ મોટા બ્રહ્મચારી સ્થિતિવાળા હતા. થયું શું? પૂર્વજન્મનું જ્ઞાન રહ્યું. અરે અરે, હું ક્યાં હતો અને આ નરકમાં પડ્યો. જન્મ થતાની સાથે રડ્યા જ કરે, રડ્યા જ કરે, રડ્યા જ કરે. ધાવણ પણ ન ધાવે એવામાં કોઈ સ્થિતિવાળા સંત ગામમાં આવ્યા. આ ગોવિંદરામે પ્રાર્થના કરી, સ્વામીજી દીકરાનો જન્મ થયો, બહુ આનંદની વાત છે. પણ દીકરો જન્મ્યો ત્યારથી રડ્યા જ કરે છે ને કંઈ વળગાટ હોય એવું લાગે છે. સ્વામી કંઈક દયા કરો. પેલા સ્થિતિવાળા સંત એણે જોઈને કહ્યું, ભાઈ એને કોઈ વળગાડ નથી. સાચું કહું? હા. તારા ઘરે કોઈ સાધુના પૈસા પડ્યા છે? હા. એક બ્રહ્મચારી હતા ને 200 રૂપિયા મને આપીને ગયા હતા, આપીને ગયા હતા ને? હા. કેમ પાછા આપ્યા નહીં? એણે માગ્યા નહીં તો હું શું કરું? દાદા, સાધુનું તો ખરાબ થાય પણ સાધુના પૈસા કોણે રાખ્યા હોય ને એનું ખરાબ થાય. સ્વામીએ ઠપકો આપ્યો, અરે મૂરખ, સાધુના પૈસા ત્યાં હાલવી રાખ્યા, તારું ખરાબ થશે. એ બ્રહ્મચારી આ લેણું પૂરું કરવા આવ્યા છે. સંકલ્પ કર અત્યારે હાથમાં પાણી લે કે આ બધું ધન બ્રહ્મચારીનું છે, બ્રહ્મચારી પાછળ વાપરી નાખીશ, એક પણ રૂપિયો ઘરમાં નહીં રાખું. હાથમાં પાણી લઈને પ્રતિજ્ઞા કરીને ઘરે જાય ત્યાં દીકરો દેહ છોડી દીધો. બ્રહ્મચારી તો પહોંચી ગયા ધામમાં. પણ કહેવાનું શું? ધન આવું છે, પૈસો આવો છે, સંપત્તિનો મોહ આવો છે, સત્તાનો મોહ એના કરતા ખરાબ છે. આપણે ત્યાં લખ્યું, ક્રોધ થોડી વાર માટે હોય, એના કરતા કામ એ પણ મર્યાદિત સમય પૂરતો છે. પણ લોભ એવો છે ને 24 કલાક, ત્રણેય અવસ્થામાં. કામ તો અમુક સમયે શાંત થાય છે, અમુક ઉંમરે શાંત થાય છે, પણ લોભ ક્યારેય શાંત નથી થતો. કામ મર્યાદામાં છે, લોભ મર્યાદા બહાર છે. ખરાબ બધા જ છે, પણ તેમ છતાં શાસ્ત્ર એમ કહે લોભ તો અતિ ખરાબ છે. અને કળિયુગના માણસોમાં વધારે વધારે લોભ વ્યાપશે એવું લખ્યું છે. આજે બોલો કોઈને ધરો થાય છે, કોઈને એમ થાય છે કે ચાલો હવે ઘનશ્યામ દાદાની જોડે જઈને લોયાધામમાં બેસી જઈએ. બાકી આ કથા સાંભળનારા હજારો માણસો એવા હશે કે જેને કંઈ જરૂર જ નથી હવે. સાચું કહું દાદા, એ નોકરી ધંધો ન કરે તો આરામથી જીવી શકે, આરામથી. 92 વર્ષની ઉંમર હોય તો એ વિચારે હજી થોડી નોકરી કરી લઈએ. અમેરિકામાં તો કહેવાય છે કોઈને રિટાયર થવું જ નથી, ડોલરનો મોહ એવો ખતરનાક છે. એટલે લોભને ઓળખીએ. આ વાત કેની છે? શું બોલે છે મહારાજ સાંભળો. પછી તો કૃષ્ણ અને બળદેવને પરસ્પર વેર બંધાયું. 60 વર્ષ સુધી બોલ્યા નહીં પરસ્પર. બોલો, 60 વર્ષ સુધી આટી રહી. આ પાપ લોભનું હતું. લોભ ક્યારેય સત્સંગને ગણકારતો નથી. એકવાર લોભ આવ્યો, એકવાર લાલચ આવી, એકવાર સ્વાર્થ આવ્યો, વાલા વેરી થતા જગતમાં સરી જશે જ્યાં સ્વાર્થ. સ્વાર્થ આવે ને ત્યાં કોણ પોતાનું કોણ પરાયો. સમાજને નિરોગી રાખવા માટે, એટલા માટે પરિવારની ભાવના તો જ ટકવાની. તમારા પરિવારમાંથી આ બધા દુર્ગુણો કાઢવા પડે. એ ક્યારે નીકળશે? પૂજ્ય ગુરુજીનું સૂત્ર, પરિવારમાં એકવાર સાથે બેસીને ભોજન કરો, એકવાર સાથે બેસીને ભજન કરો. કહેવાય છે ઘર મોટું બનાવવાથી, ઘર મોટું હોવાથી સાથે નથી રહી શકાતું, મન મોટું હોય ને તો જ સાથે રહી શકાય. આજના માણસને ઘર સુંદર બનાવતા આવડે છે, પણ આજના માણસને ઘરમાં સુંદર રીતે રહેતા, ઘર એટલું ફાઇન બનાવશે એટલું ફાઇન, અને ઘર બનાવ્યા પછી ઝઘડા. અમેરિકામાં મોટાભાગના ફોરક્લોઝર હાઉસ તમે બધા જાણતા હશો,
અમેરિકામાં મોટા ભાગ અમેરિકાનો મોટા મોટો મંદીનો સમય ફોરક્લોઝર હાઉસમાં શરૂ થયો. ફોરક્લોઝર હાઉસનું કારણ હસબન્ડ વાઇફના ડાયવોર્સ. આજના માણસને ઘર સુંદર બનાવતા આવડે છે, ઘરમાં સુંદર રીતે રહેતા આવડતું નથી. ઘર મોટું હોવાથી સાથે નહીં રહી શકાય, મન મોટું હશે તો સાથે રહી શકાશે. મોટું એટલે ઉદાર મન, ઉદાર એટલે ગણિત વગરનું મન. ઘરમાં થોડું ઘણું ઘસાવવું પડે, થોડું ઘણું ચલાવવું પડે. એક ભાઈ વધારે મહેનત કરતો, એક ભાઈ ઓછી મહેનત, ચલાવવું પડે. આપણી પાંચ આંગળી સરખી નથી તો એ ચલાવીએ છીએ. ઘરમાં તો જ તમે સાથે રહી શકો. તમે વારે વારે ગણિત કરો, જો મેં 8 કલાક નોકરી કરી, આણે તો 5 જ કલાક કરી છે, અને મારો બેટો ઓછું કામ કરે છે, મારી જેમ લીલાલેર કરે છે, લો એમ ન ચાલે. થોડી ઉદારતા ઘરમાં, થોડી ઉદારતા. મન મોટું હોય તો સાથે રહી શકાય. મહારાજે અદ્ભુત વાત કરી. લોભ ક્યારેય સત્સંગને ગણકારતો નથી, ચાહે તેઓ શક્તિશાળી મુક્તાત્મા હોય. પણ જો દારૂ પીવે તો ભાન ભૂલાઈ જાય, તેવી જ રીતે લોભ પણ ભાન ભૂલાવી દે છે. પછી અડગ સત્સંગ હોય તો પણ શું કરે? માટે લોભ આવે ત્યારે સત્સંગ ડગી જાય છે, લોભથી બચે તો સત્સંગ અડગ થાય છે. લોભથી બચવા માટે શું કરવું? સારા સંતનો સમાગમ કરે તો ખબર પડે કે હું લોભી છું, તો લોભ છોડી શકે. અંતે બધાનું કારણ સારા સંતનો સંગ જ છે. સત્સંગને અડગ કરવો હોય તો શું કરવું પડે દાદા? સારા સંત અને ભક્તનો સંગ કરો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ષષ્ઠ પુરમાં સુખપુરમાં મુક્ત મુનિએ પૂછતા શ્રીહરિએ લોભનું પ્રબળપણું કહ્યું, એ નામે ત્રીજો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.